राजकोट शहर में उनाड़ा पानी की समस्याए फरी एक वक्त माथू चूक्यू है। शहर वोर्ड नंबर 3 खाते आवेला पोपटपरा खाते और रेलनगर विस्तार में पानी की समस्या सर्जाय छे। छेला एक सप्ताह थी पाणु ओछू वितरण करवामां आवी रह्यानुं लोकोए जणाव्युं छे। काळझाळ गरमी में पाणीनुं ओछू वितरण करवामां आवी रह्यानुं जणावीने महिलाओं रस्ता पर उतरी आवीने विरोध नोंधाव्यो छे। पोपटपरा खाते महिला कोंग्रेस अग्रणी और स्थानिक कार्यकरोए पाणीने लईने थाळी वगाड़ी और वेलण वगाड़ीने सरकारी तंत्रने जगाड़वा माटे रजूआत करीने विरोध नोंधाव्यो हतो। અમારા વોર્ડ નંબર 3ના પોપટપરા વિસ્તારમાં છેલ્લા 8 દિવસથી પાણીનો ખૂબ પ્રોબ્લેમ છે અને આમ તો જોઈએ તો રાજકોટ આખામાં હમણાં 2 દિવસ પહેલાં પણ 5-6 વોર્ડમાં પાણીનો કાપ હતો અને અત્યારે ભર ઉનાળે આ વિસ્તારમાં 2 દિવસ પહેલાં પાણીનો કાપ હતો અને છેલ્લા પાછા 2-3 દિવસથી જરા પણ પાણી નથી આવતું। અત્યારે લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે લોકો જ્યારે ઘરમાં છે, સરકારશ્રી પણ એમ કહે છે કે ઘરમાં રહો અને સુરક્ષિત રહો, ત્યારે ઘરમાં જે વ્યક્તિઓ જે છે એની પણ સંખ્યા વધારે છે, ત્યારે પીવાનું પાણી પણ આ વિસ્તારમાં નથી મળતું। અમે 3 દિવસ પહેલા પણ કીધેલું કે આ વિસ્તારમાં પાણી નથી આવતું, જો નહીં આવે તો લોકો પોતે પોતાનો સોશિયલ ડિસ્ટન્સ રાખી અને રોષ વ્યક્ત કરશે, પણ હજી સુધી તંત્ર પણ જાગ્યું નથી અને આના માટે અમે ઘણી વખત રજૂઆત પણ કરી છે કે મારા વોર્ડ અને એમાં પણ પોપટપરા વિસ્તારમાં પાણીનો પ્રશ્ન ખૂબ જ છે, પણ આ સરકાર જે લોકોના પાયાની જરૂરિયાત ગટર પાણી અને લાઇટની જે વ્યવસ્થા છે એ પણ પૂરી પાડી નથી શકતી। દરેકના ઘરમાં બધાને પાણી ઓછું આવે છે ભાઈ, તેથી અમે બધાએ શેરીના મળીને કીધું કે આપણે કંઈક આગળ કાર્યવાહી કરીએ, તેથી આ પાણીનો સમસ્યાનો હલ કંઈક નિકાલ થાય તો ધીમું આવે છે, એટલે બધાએ કીધું કે હવે કંઈક કરવું જ પડશે। અત્યારે ઘર ભર ઉનાળામાં આવી પરિસ્થિતિમાં પાણી વગર તો હાલશે જ નહીં, લોકડાઉન છે, બધાએ ઘરે છે તો શું કરવું, પાણીની તો ખૂબ જ જરૂર પડે, એટલે બધાએ કીધું કે હવે આપણે કંઈક આગળ કાર્યવાહી કરીએ। વર્ષે ઉનાળામાં આ પ્રશ્ન હોય જ છે ઉનાળામાં કે પાણી ધીમું આવે છે ધીમું આવે છે, પણ અમે કાંઈ જવાબ દેતા નહોતો, બધાને કીધા રાખતા હતા નળવાળા ભાઈઓને, બધાને કોઈ બધા કહે છે તમે આગળ કાર્યવાહી કરો કહે છે, હવે કહીએ છે કે પાણીની પ્રોબ્લેમ હાવ ઓછો થઈ જાય એવી વાત કરીએ છીએ।